गुड मॉर्निंग टू ऑल मित्रों, आज ना लेक्चर में आपणे ऑटोमोबाइल एंजीन सब्जेक्ट में एंजीन ऑपरेशन एंड कंस्ट्रक्शन अंतर्गत डीजल साइकल विषय चर्चा करीशुं। जे रीते आईसी एंजीन नी अंदर आपणे आगळ पण ऑटो साइकल विषय जोई गया के जेनी अंदर एंजीन जे छे ते कॉन्स्टंट वोल्यूम साइकल उपर ऑपरेट थतुं होय तो तेनी अंदर कई प्रकार में तबक्कावार साइकल नु ऑपरेशन परफॉर्मन्स थतु होय छे। तो आ रीते जे रीते पेट्रोल एंजीन माटे आपणे ऑटो साइकल नी चर्चा करी, सेम अहीं आपणे आजे डीजल साइकल के जेनो उपयोग आपणे डीजल एंजीन नी अंदर फोर स्ट्रोक जे थाय छे तेनी अंदर थतो होय अने कई रीते थाय छे तेना विशे आपणे जोईशुं। तो डीजल साइकल यूज डीजल as its working fuel and it will not use any spark ignition igniter like auto cycle. Diesel cycle je che to aa prakar na engine ni andar working fuel tarike apde diesel no upyog kariye chie ane teni andar auto cycle athva to auto vehicle ni jem koi pan prakar na spark je upyog ma levay che teno ahi upyog thato nathi. In this cycle the air is compressed at high temperature, whereas the diesel will be sprinkled at the end of compression process, which result the combustion process. આ પ્રકારની જે ડીઝલ સાયકલ છે તો તેની અંદર સક્શન દરમિયાન માત્ર અને માત્ર પ્યોર એર દાખલ થાય છે અને તે કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે કોમ્પ્રેસ થતા તેની અંદર હાઈ ટેમ્પરેચર પેદા થાય છે અને કોમ્પ્રેશન સ્ટ્રોકના એન્ડ વખતે તેમાં ફ્યુઅલ ઇન્જેક્શનની મદદથી ફ્યુઅલનું સ્પ્રે થતું હોય અથવા તો સ્પ્રિંકલિંગ થતું હોય છે અને તેના પરિણામે આપણને કમ્બશન થતું જોવા મળે છે। એટલે કે જે રીતે આપણે પેટ્રોલ એન્જિનની અંદર જોઈ ગયા કે જ્યારે દાખલ પેટ્રોલ એન્જિનની અંદર એર અને ફ્યુઅલનું મિક્સર છે તે દાખલ થતું હોય છે, ત્યારબાદ તેનું કમ્બશન થાય, પછી સ્પાર્ક પ્લગની મદદથી તેને કમ્બશન કરવામાં આવે અને પછી તેનું એક્સપાન્શન થાય। અહીં એવું થતું નથી, માત્ર એર દાખલ થાય છે અને ફ્યુઅલનો સ્પ્રે થતા જે હાઈ ટેમ્પરેચર વાળી એર હોય તેના કોન્ટેક્ટમાં ફ્યુઅલનો જે સ્પ્રેના બૂંદ અથવા તો તેની જે ડ્રોપલેટ હોય અથવા તો તેના જે સ્પ્રેની જે કોઈ પેટર્ન હશે તો તેના કોન્ટેક્ટમાં આવતા તેનું કમ્બશન થતું હોય છે અને આ રીતે ડીઝલ સાયકલમાં બર્નિંગ થાય છે। There are four process in diesel engine which result in the complete of one cycle. Diesel cycle ની અંદર પણ ચાર process થાય છે અને તેની મદદથી ચાર process થાય છે અને તેના મદદથી આપણે એક સાયકલ જે છે તે પૂરી કરી અને રિઝલ્ટ મેળવીએ છીએ। As this process is reversible, the four processes will again work with the same principle and structure. હવે અહીંયા જે પ્રકારની ચાર પ્રોસેસ થાય છે તે વારંવાર રિપીટ થતી હોય છે એટલા માટે તેને રિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે। આ ઉપરાંત આ જે પ્રોસેસ જે છે તે એક વખત પૂરું થયા પછી આ પ્રકારના સ્ટ્રક્ચર ઉપર આ જ પ્રિન્સિપલથી કામ કરતું રહે છે। ધ ફોર પ્રોસેસ ઓફ ધ ડીઝલ સાયકલ આર, જે ડીઝલ સાયકલની અંદર જે ચાર પ્રોસેસ થાય છે તો તે કયા પ્રકારે છે તે હવે જોઈએ। ફર્સ્ટ વન ઇઝ રિવર્સિબલ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન પ્રોસેસ, એટલે કે કોમ્પ્રેશન સાયકલ જે છે તે આઇસેન્ટ્રોપિક ટાઈપની છે। નેક્સ્ટ આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન પ્રોસેસ, હીટ એડિશન જે છે તે કોન્સ્ટન્ટ પ્રેશરથી થાય છે જેને 2-3 દર્શાવવામાં આવ્યું છે। રિવર્સિબલ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ, એટલે કે આ પ્રકારની પ્રોસેસ જે છે તેની અંદર એક્સપાન્શન પણ આઇસેન્ટ્રોપિકલી થાય છે અને એડિયાબેટિક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને 3-4 ની મદદથી દર્શાવવામાં આવે છે પીવી ડાયાગ્રામમાં। લાસ્ટ કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ, જેને 4-1 સુધી દર્શાવવામાં આવેલું છે। તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ ડીઝલ સાયકલની અંદર થાય છે તે વારાફરતી વારા પરફોર્મન્સ થતું હોય છે અને એક પ્રોસ સાયકલનું ચક્ર જે છે તે પૂરું થાય છે। આગળ હવે પીવી ડાયાગ્રામની અંદર જોઈએ તો પીવી ડાયાગ્રામની અંદર આપણને આ જે ચારેય પ્રોસેસ જે છે
તે દર્શાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે વાત કરીએ કે એક થી બે આઇસેન્ટ્રિક આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન કે જેને આપણે એડિયાબેટિક કોમ્પ્રેશન કહીએ છીએ। તો પેટ્રોલ એન્જિનની જેમ અહીં ઝીરો થી શરૂઆત કરી અને વોલ્યુમ જે છે તે ધીમે ધીમે વધતું અહીંયા સુધી પહોંચે છે કે જેને આપણે સક્શન સ્ટ્રોક કહીએ છીએ। આ સ્ટ્રોક દરમિયાન પ્રેશર જે છે તે કોન્સ્ટન્ટ રહે છે અને વોલ્યુમ જે છે તે ઇન્ક્રીઝ ધીમે ધીમે થતું હોય છે। એક થી બે જે છે તે આઇસેન્ટ્રોપિક રિવર્સિબલ કોમ્પ્રેશન પ્રોસેસ છે। આ વખતે હીટ એડિશન થતું નથી, હીટનું રિજેક્શન થતું નથી। આ ઉપરાંત વોલ્યુમ જે છે તે ઘટતું જાય છે, પ્રેશર જે છે તે વધતું જાય છે, ટેમ્પરેચર વધતું જાય છે અને એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહે છે। પછી આવે છે બે થી ત્રણ હીટ એડિશન પ્રોસેસ। હવે હીટ એડિશન જ્યારે થાય છે તો તે વખતે વોલ્યુમ વધે છે। વોલ્યુમ વધવાનું કારણ કે આપણે ડીઝલ સાયકલ એન્જિનની અંદર ફ્યુલ ઇન્જેક્ટરની મદદથી ફ્યુલનો સ્પ્રે કરીએ છીએ, પ્રેશર તો એમને જ રહે છે પણ વોલ્યુમ વધે છે, એટલા માટે અહીં ટુ થી થ્રી દરમિયાન વોલ્યુમ વધે એવું દર્શાવવામાં આવેલું છે। ત્યાર પછી આવે છે અને આને ટુ થી થ્રીની જે સાયકલ છે તેને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન પ્રોસેસ કહેવાય। સેમ ટુ સેમ થ્રી ટુ ફોરમાં જેમ જેમ આગળ વધે છે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહે છે। આ ઉપરાંત એડિયાબેટિક એક્સપાન્શન થાય છે, આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પણ કહી શકાય, વોલ્યુમ વધતું જાય છે, ટેમ્પરેચર ઘટતું જાય છે, એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેવા માંડે છે, પ્રેશર ઘટતું જાય, ટેમ્પરેચર એક ધીમે ધીમે ઘટે છે। ત્યાર પછી આવે છે ચાર થી એક આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, સોરી કોન્સ્ટન્ટ પ્રેશર એક્સપાન્શન, એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશરથી જે બળેલા વાયુઓ જે છે તેને આપણે બહાર એટમોસ્ફિયરની અંદર ધકેલી દઈએ છીએ અને ફરીથી અહીંયા પાછું આવે છે એક્ઝોસ્ટ, એટલે કે જે વોલ્યુમ હતું તે ઘટી જાય છે અને પ્રેશર એ પણ એમને રહે છે। તો આ રીતે ડીઝલ સાયકલ એન્જિનની અંદર પીવી ડાયાગ્રામમાં જોઈ શકાય। આગળ વધીએ રિવર્સિબલ આઇસેન્ટ્રિપિક પ્રોસેસ 1 to 2। હવે પહેલાથી બીજો એટલે કોમ્પ્રેશન સાયકલ કઈ રીતે છે એ જોઈએ। પ્રોસેસ 1 to 2 ઇઝ ધ રિવર્સિબલ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન પ્રોસેસ, ઓલસો કોલ એડિયાબેટિક કોમ્પ્રેશન પ્રોસેસ। જે એક થી બે સુધીની સાયકલ જે છે આપણે જે ઉપર ચાર્ટની અંદર જોઈ ગયા તો તેને આપણે રિવર્સિબલ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન પ્રોસેસ અથવા તો એડિયાબેટિક કોમ્પ્રેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ। ઇન ધીસ ડીઝલ સાયકલ પ્રોસેસ ધ એન્ટ્રોપી વિલ બી કોન્સ્ટન્ટ, સો ઇઝ કોલ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એન્ડ નો હીટ એડિશન ઓર રિજેક્ટેડ, સો ઇટ કોલ એડિયાબેટિક પ્રોસેસ। હવે જે આ ડીઝલ સાયકલ છે તો તે વખતે એની એન્ટ્રોપી જે છે તે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, કોન્સ્ટન્ટ રહે છે, આથી આપણે તેને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત આ પ્રોસેસ દરમિયાન નથી હીટનું એડિશન થતું કે નથી બહાર ધકેલવામાં આવતી, એટલા માટે તેને એડિયાબેટિક પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે। ડ્યુ ટુ ધ પ્રેશર ઇન્ક્રીઝ પિસ્ટન ઇન ધ સિલિન્ડર વિલ બી મૂવ ફ્રોમ બીડીસી ટુ ટીડીસી। હવે આ જે સાયકલ છે તો તે વખતે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન જોઈએ છીએ કે પિસ્ટન જે છે તેના બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ મૂવ થતું હોય છે અને પ્રેશર જે છે તે ધીમે ધીમે વધતું જાય છે। ધ વોલ્યુમ ઓફ ધ ઇન્ટરનલ કમ્બશન એન્જિન વિલ બી ડિક્રીઝ હાઈલી ડ્યુ ટુ ધ પિસ્ટન મુવમેન્ટ, ઓબ્ઝર્વ પીવી ડાયાગ્રામ। અને આ વખતે આપણે પીવી ડાયાગ્રામની અંદર જોઈ ગયા કે જેમ જેમ પ્રેશર વધતું જાય છે તો તેના પરિણામે વોલ્યુમ છે તે ધીમે 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 ઘટતું જાય છે કે જેમ જેમ પિસ્ટન મુવમેન્ટ આગળ વધે। હવે આ પ્રકારની જે પ્રોસેસ જે છે તો તે રિયલ ટાઈપના આઈસી એન્જિનની અંદર પણ આપણે થતી જોઈ શકીએ છીએ। નેક્સ્ટ આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન। કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન પ્રોસેસ જે છે તે પીવી ડાયાગ્રામની અંદર 2 થી 3 જે લાઈન છે ત્યાં સુધીની હોય છે, એટલે કે આ વખતે
निश्चित मात्रामां कॉन्स्टंट वोल्यूम शब्द जे छे ए दर्शावे छे के निश्चित मात्रा तो एनी मदथी हीट दाखल थती होय जे आपणे पीवी डायग्राम नी अंदर जोई शकीए छीए। इन दिस डीजल साइकल प्रोसेस द हीट इज एडेड एट कॉन्स्टंट प्रेशर सो द एंट्रोपी एंड टेम्परेचर विल बी इंक्रीज। कॉन्स्टंट वोल्यूम प्रेशर जे छे तो ते वखते हीट दाखल थवाने परिणामे टेम्परेचर अने एंट्रोपी आ बन्नेनी वेल्यू जे छे તે પ્રમાણમાં વધતી જાય છે। ડ્યુ ટુ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન ધ પ્રેશર રિમેન અનચેન્જ એન્ડ ધ પિસ્ટન ઇન ધ આઈસી એન્જિન સિલિન્ડર સ્ટે એટ ટીડીસી વિથાઉટ એની મૂવમેન્ટ। કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર હીટ એડિશન થતી હોવાને પરિણામે પ્રેશરમાં કાંઈ ફેરફાર થતો નથી। આ ઉપરાંત પિસ્ટન જે છે તે પોતે આઈસી એન્જિન ની અંદર ટીડીસી પોઝિશન ઉપર પહોંચે છે અને તે દરમિયાન તેની મૂવમેન્ટ કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી। તો કોન્સ્ટન્ટ પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન વિલ બી સિમિલર ટુ ધ સ્પાર્ક ઇગ્નિશન એન્ડ કમ્બશન પ્રોસેસ ઇન ધ રિયલ આઈસી એન્જિન। કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન જે છે તે સેમ ટુ સેમ એસા એન્જિન જેવી છે અને એ રીતે તેની અંદર કમ્બશન થતું જોવા મળે છે અને આ રીતે આપણે રિયલ ટાઈપનું આઈસી એન્જિન હોય તો તેની અંદર પણ અનુભવ કરી શકીએ છીએ। રિવર્સિબલ આઈસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ હવે આઈસેન્ટ્રોપિક એક્સપાન્શન જે કોમ્પ્રેશન કેવી રીતે થઈ છે એની પ્રોસેસ જે છે દર્શાવવામાં આવેલી છે અને આને રિવર્સિબલ આઈસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ કહેવામાં આવે છે અને એડિયાબેટિક એક્સપાન્શન પ્રોસેસ પણ કહેવાય। ગ્રાફની અંદર આપણે જોઈ ગયા ત્રણ થી ચાર દરમિયાન પ્રેશર જે છે તે ધીમે ધીમે ઘટતું જાય છે, વોલ્યુમ વધતું જાય છે, હીટ એડિશન થતી નથી, હીટ રિજેક્શન થતું નથી, એટલા માટે આને આપણે રિવર્સિબલ આઈસેન્ટ્રોપિક એક્સપાન્શન અથવા તો એડિયાબેટિક એક્સપાન્શન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ। ઇન ધીસ ડીઝલ સાયકલ પ્રોસેસ એન્ટ્રોપી વિલ બી કોન્સ્ટન્ટ વિચ ઇઝ કોલ આઈસેન્ટ્રોપિક પ્રોસેસ એન્ડ નો હીટ ઇઝ એડિશન ઓર રિજેક્ટેડ વિચ ઇઝ કોલ એઝ એડિયાબેટિક પ્રોસેસ। આ પ્રકારની ડીઝલ સાયકલની અંદર આ જે પ્રોસેસ છે તેમાં એન્ટ્રોપીની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે, તેની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, આથી તેને આઈસેન્ટ્રોપિક પ્રોસેસ કહેવાય। આ ઉપરાંત હીટનું એડિશન થતું નથી, હીટનું રિજેક્શન થતું નથી, આથી તેને એડિયાબેટિક પ્રોસેસ પણ કહેવાય। ડ્યુ ટુ ધ સ્લાઇટ પ્રેશર ધ પિસ્ટન ઇન ધ સિલિન્ડર વિલ મૂવ ફ્રોમ ટીડીસી ટુ બીડીસી। હવે આ વખતે પ્રેશર જે છે તે થોડું ઘટે છે અને એ વખતે પિસ્ટન જે છે તે પોતાની ટ્રાવેલ ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર તરફ કરતું હોય છે। તો વોલ્યુમ ઓફ ધ આઈસી એન્જિન સિલિન્ડર વિલ બી ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ પિસ્ટન મૂવમેન્ટ ઓબ્ઝર્વ ઓન પીવી ડાયાગ્રામ। હવે પિસ્ટન જે છે તે ટીડીસી થી બીડીસી તરફ મૂવમેન્ટ કરે છે તો તેને પરિણામે પ્રેશર જે છે તે ધીમે 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 કરતું ઘટતું જાય છે અને વોલ્યુમ જે છે તે પ્રમાણમાં વધતું જાય છે ને જે આપણે ઉપર પીવી ડાયાગ્રામ ની અંદર જોઈ ગયા। ધીસ પ્રોસેસ વિલ બી સેમ એઝ ધ એક્સપાન્શન પ્રોસેસ ઇન ધ રિયલ આઈસી એન્જિન અને આ પ્રકારની જે પ્રોસેસ જે છે તે રિયલ ટાઈપનું જે આપણે પ્રેક્ટિકલી આઈસી એન્જિન છે તેની અંદર જોઈ શકીએ। નેક્સ્ટ આવે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ। કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ જે છે તેની અંદર આપણે એક્ઝોસ્ટ પ્રોસેસ તરીકે પણ ઓળખીએ છીએ। પ્રોસેસ 4-1 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ ઇન ધીસ સાયકલ પ્રોસેસ હીટ ઇઝ રિજેક્ટેડ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ સો ધ એન્ટ્રોપી એન્ડ ટેમ્પરેચર વિલ બી ડિક્રીઝ। 4-1 ની પ્રોસેસ પીવી ડાયાગ્રામ ની અંદર જે છે તેને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ કહેવામાં આવે છે અને આ પ્રકારની સાયકલની પ્રોસેસની અંદર હીટનું રિજેક્શન જે છે તે કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર આધાર રાખે છે। ટેમ્પરેચર ઘટી જાય છે, એન્ટ્રોપી ઘટી જાય છે અને પ્રેશર જે છે તે પણ ઘટી જાય છે। ડ્યુ ટુ હીટ રિજેક્શન ધ પ્રેશર ડિક્રીઝ હાઈલી એન્ડ ધ પિસ્ટન ઇન ધ આઈસી એન્જિન સિલિન્ડર સ્ટે એટ ધ બીડીસી વિથાઉટ એની મૂવમેન્ટ।
હવે હીટ રિજેક્શન થવાના પરિણામે પિસ્ટન જે છે તે કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતું હોય છે અને તેની વેલ્યુ વધારે છે. આ ઉપરાંત આઈસી એન્જિન સિલિન્ડરની અંદર પિસ્ટન જે છે તે બોટમ ડેડ સેન્ટર ઉપર ઉભો રહે છે, ત્યાં કોઈ પણ પ્રકારની તેની મુવમેન્ટ થતી નથી. હવે આપણે એફિશિયન્સી જોઈએ. તો એફિશિયન્સી ઇઝ એ સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેટિંગ ટર્મ ધેટ સ્ટેટ ધ પરફોર્મન્સ ઓફ આઈસી એન્જિન ઓર સાયકલ. હવે એફિશિયન્સી જે છે તે કેલ્ક્યુલેશન એક એવા પ્રકારનું છે કે જેની મદદથી આપણે કોઈ પણ પ્રકારની સાયકલ હોય અથવા તો આઈસી એન્જિન છે તેના પરફોર્મન્સને નક્કી કરી શકીએ છીએ. ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ ઇઝ હાયર ધેન ધ પેટ્રોલ ઓર ઓટો સાયકલ. ઇન ધીસ સાયકલ વી યુઝ ફ્યુલ ઇન્જેક્ટર ઇન્સ્ટેન્ડ ઓફ સ્પાર્ક ઇગ્નાઇટર ફોર ધ કમ્બશન પ્રોસેસ. હવે ડીઝલ સાયકલ એન્જિન જે છે તેની એફિશિયન્સી પેટ્રોલ સાયકલ અથવા તો પેટ્રોલ એન્જિન અથવા તો ઓટો સાયકલ એન્જિન કરતા પ્રમાણમાં વધારે છે, કારણ કે ડીઝલ સાયકલ એન્જિન જે છે તેની અંદર આપણે ફ્યુલને કમ્બશન કરવા માટે ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ઓટો સાયકલ અથવા તો પેટ્રોલ એન્જિન છે તેની અંદર કમ્બશન પ્રોસેસને માટે આપણે સ્પાર્ક ઇગ્નિશનનો ઉપયોગ કરવો પડતો હોય છે. ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ વર્ક ડન ટુ ધ હીટ એબ્સોર્બન ફોર એડેડ. ડીઝલ સાયકલની એફિશિયન્સી ડિફાઇન કરવા માટે તેનો એક રેશિયો લેવો પડે છે કે જે એન્જિન દ્વારા થતું કામ અને હીટ કેટલી આપવામાં આવેલી છે, તો આ બંને વચ્ચેનો જે રેશિયો મળે તેની મદદથી આપણે એફિશિયન્સી ડિફાઇન કરી શકીએ છીએ. સો ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ મેથેમેટિકલી એક્સપ્રેશન વિલ બી બિલો. હવે આપણે મેથેમેટિકલી કઈ રીતે સોલ્વ કરી શકીએ તો તે જોઈ શકીએ. હવે સિમ્પલી સૂત્ર જે છે તે આ પ્રમાણે છે, ઇટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ એ માઇનસ ક્યુ આર ડિવાઇડેડ બાય ક્યુ એ, એટલે કે હીટ એડિશન માઇનસ હીટ રિજેક્શન ડિવાઇડેડ બાય હીટ એડિશન. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ડીઝલ સાયકલની એફિશિયન્સી જે છે તે યુઝ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ. એકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન પ્રોસેસ એન્ડ કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન પ્રોસેસ હીટ એબ્સોર્બ એન્ડ રિજેક્ટ કેન બી ટેક એઝ. હવે આપણે જે ડીઝલ સાયકલ છે તો તેની અંદર બે અલગ અલગ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. એક છે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, બીજા નંબરે આવે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન. તો હીટ એડિશન અને હીટ રિજેક્શન જે છે તો તેની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય, તો જોઈએ. ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ એમ સીપી ઇન બ્રેકેટ ટી થ્રી માઇનસ ટી ટુ, એટલે બે થી ત્રણ વચ્ચે આ પ્રોસેસ થાય છે એટલા માટે ટેમ્પરેચર ડિફરન્સ જે છે તે બે થી ત્રણ વચ્ચેનો લીધો. અને હીટ રિજેક્શન ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સીવી ઇન બ્રેકેટ ટી ફોર માઇનસ ટી વન, એટલે કે ચાર થી એક દરમિયાન આ પ્રોસેસ થાય છે એટલા માટે ટેમ્પરેચર ડિફરન્સ જે છે તે ચાર થી એક નો લીધેલો છે. અને એ પ્રોસેસ જે છે તે કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર થાય એટલા માટે અહીંયા સીવી લીધેલું છે. એડિશન વખતે કોન્સ્ટન્ટ પ્રેશર થી થાય છે એટલા માટે આપણે સીપી લઈએ છીએ. નાઉ સબસ્ટિટ્યુટ ધ એબવ ફોર્મ્યુલા ઇન ઇક્વેશન નંબર વન. હવે આ જે વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી ક્યુ એ ક્યુ આર ની, તો તેને આપણે ઉપરનું જે સૂત્ર હતું તેની અંદર મૂકીએ. તો ઇટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સીપી ઇન બ્રેકેટ ટી ફોર માઇનસ ટી વન ઇન બ્રેકેટ ઓવર ડિવાઇડેડ બાય સીવી ઇન બ્રેકેટ ટી થ્રી માઇનસ ટી ટુ. તો સૂત્ર જે છે તે આપણને આ પ્રમાણે મળ્યું કે વન માઇનસ સીપી ટેમ્પરેચર ડિફરન્સ ચાર થી એક વચ્ચે અને ડિવાઇડેડ બાય સીવી ટેમ્પરેચર ડિફરન્સ બે થી ત્રણ થી બે ની વચ્ચેનો. હવે સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગામા, આપણને ખ્યાલ છે કે સીપી અપોન સીવી ની વેલ્યુ જે છે તે ગામા જેટલી હોય. તો સૂત્રની અંદર સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગામા લઈ લઈએ તો એફિશિયન્સીનું સૂત્ર આ રીતે લખી શકાય કે ઇટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટી ફોર માઇનસ ટી વન ડિવાઇડેડ બાય ગામા ઇન બ્રેકેટ ટી થ્રી માઇનસ ટી ટુ. According to the isentropic compression and isentropic expansion process, the temperature and volume can be related as. જે રીતે આપણે પેટ્રોલ સાયકલ એન્જિનની અંદર જોઈ ગયા કે જે ટેમ્પરેચર જે છે તેના વોલ્યુમ ઉપર આધાર રાખતું હોય છે, તો અહીં જે કોમ્પ્રેશન પ્રોસેસ જે છે તે અને એક્સપાન્શન પ્રોસેસ જે છે તેનું ટેમ્પરેચર વોલ્યુમ ઉપર આધાર રાખતું હોય છે એટલા માટે હવે ટી ટુ અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ વી વન અપોન વી ટુ રેસ ટુ ગામા માઇનસ વન, ટી થ્રી અપોન ટી ફોર ઇઝ ઇક્વલ ટુ
V4 upon V3 divide in bracket over raised to gamma minus 1. When the R is equal to compression ratio, then the efficiency of diesel cycle is eta is equal to 1 minus 1 upon R raised to gamma minus 1 into R raised to gamma minus 1 divided by gamma in bracket R minus 1. तो डीजल साइकल ની એફિશિયન્સી નું સૂત્ર જે છે તે આ રીતે આપણે ડિરાઇવ કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે આગળ જોઈએ લિમિટેશન. ધ ડીઝલ સાયકલ ઇઝ લિમિટેડ ટુ ધ ડીઝલ ઇન્ટરનલ કમ્બશન એન્જિન ઓનલી એન્ડ ડઝ નોટ વર્ક આઉટ ફોર ધ પેટ્રોલ એન્ડ ગેસ એન્જિન. ડીઝલ સાયકલ એન્જિન જે છે તે માત્ર ને માત્ર ડીઝલ આઈસી એન્જિન માટે ઉપયોગમાં લઈ શકાય છે અને તેનો પેટ્રોલ અથવા તો ગેસ એન્જિનની અંદર ઉપયોગ કરી શકાતો નથી. The efficiency of diesel cycle is limited and not able to achieve as much as Carnot cycle does. Diesel cycle in efficiency પણ અમુક limit ની અંદર છે અને આ efficiency જે છે તે Carnot cycle ની efficiency સુધી પહોંચી શકતી અથવા તેની સુધી આપણે મેળવી તેની efficiency જેટલી efficiency આપણે મેળવી શકતા નથી. તો મિત્રો આ રીતે આપણે diesel cycle જે છે તે IC engine ની અંદર કામ કરે છે.